બોટાદ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે તરગરામાં આવેલી દક્ષિણામૂર્તિ શાળામાં છેલ્લા 6 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે જળહળતું પ્રદાન આપનાર આ દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી તરગરામાં તારીખ 26/3/2017 સવારે 9:30 થી 11 વાગ્યા સુધી ધોરણ 10 પછી શું તથા ધોરણ 10 પછી ઉજ્જવળ ભવિષ્ય માટેના કારકિર્દી માર્ગદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વાલીઓ હાજર રહ્યા હતા, જેમાં સાયન્સ વિભાગના નામાંકિત તજજ્ઞો દ્વારા ઉત્તમ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. છેલ્લા 3 વર્ષથી સાયન્સ ક્ષેત્રે પણ આ શાળા દ્વારા ઉત્તમ કામગીરી કરવામાં આવી રહી છે. ફેસબુક પર એને પણ તમે જોઈન કરી શકો છો અને જે નંબર આમાં આપ્યો છે એમાં પણ સાંજે 9 થી 10 માં કોલ કરશો. અને કાર્ડને કઈ રીતે યુઝ કરી શકો છો, તો આ કાર્ડને પહેલા આવી રીતે ફોલ્ડ કરો, ધ્યાનથી જોજો શું કરવાનું છે. આવી રીતે ફોલ્ડ કરો, પછી આવી રીતે ફોલ્ડ કરો, ફોલ્ડ 1, ફોલ્ડ 2 અને ફોલ્ડ 3. ઓકે, યુ કેન યુઝ ઇટ એઝ અ પેન સ્ટે. સો ક્યાં લિખા હૈ સામને, ફિકર નોટ, મિસ્ટર ગોમ્સ ઇઝ હિયર. ઉમેશ આપકે સામને હૈ ના, યે ઉમેશ આપકે સાથ, સમજે કે પ્રેક્ટિસ યુઝ કરવાનું છે. Keep it in front of you and you can use it as a pen. Okay, that's it. Thank you very much. વતી સ્વાગત કરીએ છીએ અને કિશનભાઈ સુતરિયા સાહેબને વિનંતી કરું કે તેઓ કિશનભાઈ મહેતાનું છે એ પુષ્પગુસ્તી છે એ સ્વાગત કરે. કિશનભાઈ સુતરિયા. અમારી શાળાના માર્ગદર્શક શ્રી ડોક્ટર ભરતભાઈ ધોળકિયા સાહેબને હું વિનંતી કરું કે તેઓ આવે. ભરત ધોળકિયા છે અને આ સંસ્થાના માર્ગદર્શક તરીકે હું જોડાયેલો છું દક્ષિણામૂર્તિ વિદ્યાલયમાં. અને આજનો સેમિનાર જે છે એ કારકિર્દી માર્ગદર્શન ઉપર ધોરણ 10 અને 12 પછી શું એના માટેનો રાખ્યો હતો, જેથી વિદ્યાર્થીને એક પ્રોપર લાઇનની અંદર એડમિશન મળે, પ્રોપર લાઇનનું સિલેક્શન થાય, કે પછીના સમયમાં આવતા સમયમાં વિદ્યાર્થીને પસ્તાવો ના થાય કે ભાઈ આપણે ખોટી બ્રાન્ચમાં ગયા કે ખોટા રસ્તા પર ગયા. એના માટેનું આ સ્પેશિયલ આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું, જેની અંદર વિદ્યાર્થી અને વાલીએ બહુ ઉત્સાહથી ભાગ લીધો હતો. અને આની અંદર અમે જે માહિતી સંસ્થા તરફથી અને જે બહારથી વક્તાઓ હતા એને જે આપી હતી એમાં વિદ્યાર્થીએ 10 પછી શું કરવું અને 12 સાયન્સ કર્યા પછી એની લાઈફમાં કેટલા સ્કોપ્સ છે, એને સારી પ્રગતિ કરવી હોય તો કઈ બ્રાન્ચમાં જઈ શકે અને કેવી રીતે મહેનત કરી શકે, આ તમામ પ્રકારની માહિતી વિદ્યાર્થીઓ અને વાલીઓને આપવામાં આવેલ છે, જેથી વિદ્યાર્થી આવતા સમય માટે નિશ્ચિંત બનીને સારી સંસ્થા અને સારી બ્રાન્ચની અંદર જઈ અને પોતાના વિદ્યાર્થીનું કે પોતાના જે સન છે કે ડોટર છે એનું કારકિર્દીનું ઘડતર સારી રીતે કરી શકે એ આજના કાર્યક્રમનો ઉદ્દેશ હતો. સર, 15 દિવસ માટે જે ટ્રાયલ બેઝ આપની સંસ્થા તરફથી શરૂ કરવામાં આવ્યો છે એની કઈ રીતે વિસ્તૃત માહિતી છે? એની અંદર એવું છે કે અત્યારે વિદ્યાર્થીને ઘણી વખત શું છે કે પ્રોપર ખબર નથી હોતી કે ભાઈ મારે એ ગ્રુપ રાખવું કે બી ગ્રુપ રાખવું, તો અમે આજે શું કરીએ છીએ કે ટ્રાયલ બેઝ માટે 15 દિવસ માટે વિદ્યાર્થી આવે અને 4-4 વિષય ભણે, જેની અંદર બાયોલોજી પણ ભણે અને મેથેમેટિક્સ પણ ભણે, અને વિદ્યાર્થી જોવે કે ભાઈ મને કયો સબ્જેક્ટ વધારે ફાવે છે એના બેઝ પર એ સિલેક્શન કરે. સાથે સાથે જે ફેકલ્ટી અહીંયા છે એ ફેકલ્ટીનું ટીચિંગ કેવું છે, સંસ્થાની અંદર કેવું મેનેજમેન્ટ છે, કેવું શિક્ષણ છે એનાથી કમ્પ્લીટ અવગત થાય એ માટે અમે એક 15 દિવસ માટે ફ્રી ક્લાસીસનું આયોજન કરેલ છે અને જેની અંદર કોઈ પણ પ્રકારની ફીઝ નથી. વિદ્યાર્થીને ફ્રી ઓફ અમે ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી આપવાના છીએ કે જેની અંદર ગમે તે સ્ટોપ પર વિદ્યાર્થી ઊભો હશે તો ત્યાંથી એને બસ લઈ જશે અને બસ પાછી મૂકી જશે અને 15 દિવસ માટે એને ફ્રી એજ્યુકેશન આપવામાં આવશે, જેથી એ સારી સંસ્થાનું પસંદગી કરી શકે અને એક સારું એજ્યુકેશન આવતા સમય માટે લઈ શકે, જેથી એ ગ્રુપમાં જવું કે બી ગ્રુપમાં જવું એનું પણ વિદ્યાર્થી જાતે પોતે ડિસિઝન લઈ શકે. ઓકે. હેલો એવરીવન, મિસ્ટર ગોક્સ હિયર, ધવલ ગોકાણી. એટલે આજે આપણે જે દક્ષિણામૂર્તિની અંદર અત્યારે એ લોકોને 10 પછી શું કરવું જોઈએ, તો 11-12 પછી 150થી પણ વધારે જાતના જે કોર્સિસ કરી શકે એને લગતી બધી જ માહિતી એ લોકોને આપવામાં આવી છે. અત્યારથી સ્ટુડન્ટને નક્કી થઈ જશે કે મારે 12 પછી શું કરવું છે, એટલે એની જે દુવિધા છે કે મારે એ ગ્રુપમાં જવું કે બી ગ્રુપમાં જવું, તો જે કોર્સમાં જવું છે એને લગતી ડાયરેક્ટ કે આખી રીતે લિસ્ટ કરી શકે કે મારે 12 પછી આ કોર્સમાં જવું છે તો એના માટે મારે ગ્રુપ એ રાખવું કે બી રાખવું. ટૂંકમાં અભી પહેલે ઉસકા મંજિલ તૈ હો જાયગા, ઓર એક બાર મંજિલ તૈ હો જાય તો રાસ્તા તો ઓટોમેટિક તૈ હો જાયગા. એટલે જેથી કરીને જે લોકોને દુવિધા છે કે મારે મુજે ક્યુ કોણ સે રાસ્તે સે જાના હૈ, તો પહેલે અપના મંજિલ તૈ કરે ફિર અપના રાસ્તા તૈ કરે, એસા નહીં કે પહેલે રાસ્તા તૈ કરે જો મંજિલ આયેગી વહાં પે પહોંચ જાયેગી. ઓર આપકો કુછ ભી ક્વેશ્ચન પ્રોબ્લેમ્સ હૈ તો સંસ્થા કે સાથ હમ કનેક્ટેડ હૈ, ઓર મેરા સ્લોગન હૈ ફિકર નોટ, મિસ્ટર ગોક્સ ઇઝ યોર, સો હમ આપકે સાથ હૈ. ઓર હમારી વેબસાઇટ ભી ચેક કર સકતે હો, mrgokes.com.